જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર આપ તમામ મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો છવ્વીસ તારીખે તમારી ધોરણ બારની અંદર અર્થશાસ્ત્ર વિષયની જે એકમ કસોટી છે એ લેવાવા જઈ રહી છે તો એમના માટે ખાસ આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્ન બેંક લઈને આવ્યા છીએ તમારાની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં સંપૂર્ણ લિંક આપી છે ત્યાંથી તમે જવાબ સહિત આ પ્રશ્ન બેંકને ડાઉનલોડ કરી શકો છો આજે આપણે આ વિડીયોની અંદર આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું કુલ ગુણ પછી રહેશે અને સમય એક કલાકનો રહેશે મોટા ભાગના પ્રશ્નો તમને આમાંથી જોવા મળશે જેની અંદર મિત્રો સૌથી પહેલાં આપણે વિભાગ એની વાત કરીએ તો એમાંથી તમને કોઈ પણ પાંચ પ્રશ્નો છે એ પૂછાશે પણ પાંચ તમારે લખવાના રહેશે વિભાગ એની અંદર જેમાં પહેલો ક્વેશ્ચન છે કે સ્તંભ આકૃતિ કેટલા પ્રકારની હોય છે તો સ્તંભ આકૃતિ છે ત્રણ પ્રકારની હોય છે એના પછી મિત્રો બીજો ક્વેશ્ચન સ્કેલ વિના શું ન દોરી શકાય તો જવાબમાં આવશે આલેખ ત્રીજો ક્વેશ્ચન છે બેન્કિંગ અંગેની માહિતી કોની વેબસાઇટ ઉપરથી મળે છે તો જવાબ મિત્રો આવશે ડી આરબીઆઈ એના પછી મિત્રો ચોથો ક્વેશ્ચન છે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો જવાબમાં મિત્રો આવશે અસતત પાંચમો પ્રશ્ન છે આ લેખ એ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો જવાબ મિત્રો આવશે સતત છઠ્ઠો પ્રશ્ન છે દરેક સ્તંભના મૂલ્યને એક થી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે તો એની અંદર મિત્રો જવાબ આવશે વિભાજિત સ્તંભ આકૃતિ ત્યારબાદ મિત્રો સાત નંબરનો ક્વેશ્ચન કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી તો એની અંદર મિત્રો જવાબમાં આવશે ડી ચિત્રાકૃતિ આઠ નંબરનો પ્રશ્ન છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્તમ મૂલ્ય કેટલું છે તો જવાબમાં આવશે મિત્રો ડી સો જેટલું નવમો પ્રશ્ન બે હજાર ચૌદમાં માનવ વિકાસની દ્રષ્ટિએ ભારતનો ક્રમ જણાવો તો જવાબમાં આવશે મિત્રો એકસો ને ત્રીસ દસ નંબરનો ક્વેશ્ચન છે આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે તો જવાબમાં મિત્રો આવશે સી માથાદીઠ આવકમાં વધારો અગિયાર નંબરનો ક્વેશ્ચન કોના મતે વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે તો જવાબમાં મિત્રો આવશે ટોડેરા ટોડેરો એના પછી મિત્રો બાર નંબરનો ક્વેશ્ચન છે માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય જણાવો તો જવાબમાં મિત્રો આવશે સી એક વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ છે તે નાણું છે નાણાંની આ વ્યાખ્યા કોને આપેલી આવશે રોબર્ટસન સી આવશે એના પછી ચૌદ નંબરનો નો ક્વેશ્ચન છે ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા એટલે ખાલી જગ્યા તો જવાબમાં આવશે મિત્રો સાટા પ્રથા પંદર નંબરનો ક્વેશ્ચન માંગમાં વૃદ્ધિ થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવાય તો જવાબમાં આવશે મિત્રો માંગ પ્રેરિત ત્યારબાદ વિભાગ બી આવશે એમાંથી પણ તમને કોઈ પણ પાંચ પ્રશ્નો પૂછાશે એનો પણ મેં જવાબ આપવાનો પ્રયાસ કરેલો છે જેની અંદર સોળ નંબરનો ક્વેશ્ચન છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શું છે તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને સરળ સરળ રીતે રજૂ કરવાની જે રીત છે એને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કહેવામાં આવે છે સત્તર નંબરનો ક્વેશ્ચન છે એક્સેલ વર્કશીટ શું છે તો આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવાનો જે અનોખો પ્રોગ્રામ છે એને એક્સેલ વર્કશીટ કહેવાય છે એના પછી મિત્રો એનએસઓનું પૂર્ણ નામ જણાવવાનું છે તો એની અંદર જવાબમાં આવશે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એના પછી મિત્રો ડબલ્યુ એચનું પૂરું નામ જણાવાનું છે ડબલ્યુ એચ ઓનું પૂરું નામ જણાવો તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આવશે એના પછી મિત્રો આઈ એલ ઓનું પૂર્ણ નામ જણાવો તો એની અંદર જવાબમાં આવશે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એના પછી એકવીસ નંબરનો ક્વેશન છે આઈ એમ એફનું પૂર્ણ નામ જણાવો તો એનું પૂર્ણ નામ થશે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એના પછી મિત્રો આલેખ એટલે શું સતત આવૃત્તિ ધરાવતી માહિતી માટે આંકડા શસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરવામાં આવતું ચિત્ર એને આલેખ કહેવામાં આવે છે એના પછી મિત્રો વૃતાંશ શોધવાનું સૂત્ર લખવાનું છે તો એનું સૂત્ર થશે વૃતાંશ બરાબર પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણા ત્રણસો ને ત્યારબાદ મિત્રો ચોવીસ નંબરનો ક્વેશ્ચન છે સ્તંભ આકૃતિ એટલે શું તો દરેક વિભાગ કે સમય માટે ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ એના પછી મિત્રો પચીસ નંબરનો ક્વેશ્ચન છે આલેખ દોરવા અને સમજવા શાનું જ્ઞાન જરૂરી છે તો આલેખ દોરવા માટે અને સમજવા માટે છે એ આંકડા શસ્ત્રનું જ્ઞાન હોવું એ ખૂબ જરૂરી છે એના પછી મિત્રો આલેખના પ્રકાર તમારે જણાવવાના છે એના પાના નંબર મેં લખેલા છે તમને ક્યાંથી ઉત્તર એનો મળશે એમ એના પછી ઇન્ટરનેટના ઉપયોગના જે ભયસ્થાનો છે એ જણાવવાના છે ત્યારબાદ આકૃતિ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે જણાવો એના પછી આર્થિક વિકાસનો અર્થ આપવાનો છે તો આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો ફેરફાર એના પછી મિત્રો વિભાગ સી કે જેની અંદર તમને કોઈપણ બે પ્રશ્નો લખવાના પૂછશે જેની અંદર આઈએમ્પિક ક્વેશ્ચનની વાત કરીએ તો ત્રીસ નંબરનો આઈએમ્પિક ક્વેશ્ચન છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત આપો એકત્રીસ નંબરનો ક્વેશ્ચન અપેક્ષિત આયુષ્ય એટલે શું બત્રીસ નંબરનો ક્વેશ્ચન માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદા જણાવો ગમે તે બે એના પછી મિત્રો સાટા પ્રથાની મર્યાદા જણાવો ત્યારબાદ નાણાંના પ્રકાર જણાવો અને પાંત્રીસ નંબરનો ક્વેશ્ચન છે ફૂગાવાના લક્ષણો જણાવો એના પછી મિત્રો વિભાગ ડી કે એમાંથી પણ તમને કોઈ પણ બે પ્રશ્નો લખો એવી રીતે પૂછાશે જેની અંદર સત્રીસ નંબરનો આઈમ્પિક ક્વેશ્ચન છે કમ્પ્યુટર ટેકનોલોજીની અર્થશાસ્ત્રમાં ઉપયોગિતા જણાવો સાડત્રીસમો ક્વેશ્ચન કમ્પ્યુટર અને ઇન્ટરનેટના જે ભયસ્થાનો છે જણાવો આડત્રીસ નંબરનો ક્વેશ્ચન આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે જણાવો ઓગણચાલીસ મો ક્વેશ્ચન મિત્રો છે માનવ વિકાસ આંકનો અર્થ આપી અને એના જે ઘટકો છે એને સ્વીગતવાર સમજાવો ચાલીસ નંબરનો ક્વેશ્ચન જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના ત્રણ જે ઘટકો છે જણાવો એકતાલીસ નંબરનો પ્રશ્ન જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદા ટૂંકની અંદર સમજાવો બેતાલીસ પ્રશ્ન નાણાંના કાર્યો સમજાવો અને એના પછી તેતાલીસ નંબરનો ક્વેશ્ચન છે ચલો સાટા પ્રથાની મર્યાદા સમજાવો તો આ તો મિત્રો વિભાગ ડી હવે આપણે વિભાગ ઈ તરફ આગળ વધીએ તો કોઈ પણ એક પ્રશ્ન તમને આમાંથી લખો એવી રીતે પૂછશે જેમાં સુમ્માલીસ નંબરનો આઈમ્પિક ક્વેશ્ચન છે કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારવાના જે આંક છે એના વિશે માહિતી આપો અને પિસ્તાલીસ નંબરનો ક્વેશ્ચન છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ જણાવી એના કાર્યો સમજાવો તો મિત્રો આ તો વિભાગ એ અને તમારે સંપૂર્ણ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો ત્યાં તમે ક્લિક કરશો એટલે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોઈન થઈ જશો અને બીજા વિષયની તમારે પ્રશ્ન બેંક મેળવવી હોય તો આ પીડીએફ ફાઇલની અંદર અહીં ક્લિક કરવાનું રહેશે એટલે તમે બીજા વિષયની પણ પીડીએફ ફાઇલ છે ડાઉનલોડ કરી શકશો તો આશા રાખું મિત્રો કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે દરેક ધોરણની અને દરેક વિષયની પ્રશ્ન બેંક સૌથી પહેલાં તમને સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે તો આભાર મિત્રો આ વિડીયો જોવા માટે મળીએ આપણે આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત